जिंदगी के अंदर जब छोटी समस्या आएगी मां काम लगेगी, बड़ी समस्या आएगी तब बाप। तमारी पाचन संपत्ति ओछी नथी वापरता, તમારે તો ઠીક છે, કહી દેવું છે પાપા મારે એમબીબીએસ કરવું, ખબર છે એમબીબીએસ બનવા માટે કેટલા જોઈએ? માર્ક્સ નહીં, રૂપીસ, માર્ક્સ તો તગડા જોઈએ પણ રૂપીસ પણ તગડા જોઈએ, જોઈએ કે ના જોઈએ? બોમ્બેમાં કામ લાગે એને ક્યાં જવું પડે? ગુજરાત, બેંગ્લોર, પુણે, તળેગાવ, ત્યાં જવું પડે તો પણ 80 લાખ મિનિમમ જોઈએ, પેપર વેઇટ, અંડર વેઇટ, આવું બધું મૂકો છો ત્યારે તમારું રજીસ્ટ્રેશન થાય છે અને એ પછી પણ કેટલા રૂપિયાના પાણી થાય છે ત્યારે તમે ડોક્ટર બનો છો, તમારા મા બાપ એમ ઈચ્છે છે, આપણે તો નથી ભણ્યા એટલે આપણે તો આ નોકરા કરવા પડે છે, આપણા છોકરાને નોકરો કરવો ના પડે એટલે એને ભણાવી ભણાવીને તૈયાર કરું અને એના માટે તમારો બાપ પોતાના ચપ્પલ ફાટેલા પહેરશે પણ તમારા માટે અડિડાસના બૂટ લાવી દે. તમે કહો છો કે મને ડેનિમ નું જીન્સ જોઈએ, તમે કહેશો કે મને ડેનિમ નું ટી-શર્ટ જોઈએ, એના પોતાના બનિયન જોયા છે? શર્ટ ની અંદર નું જે ગંજી હોય ને બનિયન, એમાં કદાચ 4 કાણા હશે, પોતે કાણા વાળા ગંજી ફ્રોક પહેરશે પણ તમારા દીકરા માટે, તમારા માટે કે તમે કહેશો એટલા રૂપિયાનું ટી-શર્ટ અને જીન્સ લાવીને આપે છે કે નથી આપતા? એ ટ્રેનની અંદર લટકતો જતો હશે વિકેશીમાં, પણ તમે કહેશો કે મારે કોલેજની અંદર બાઇક પર જવું છે, તમારા માટે 2-5 લાખ રૂપિયા ખર્ચી તમે બાઇક લાવી આપતો હશે. આ તમારો બાપ છે જે તમારી પાછળ સંપત્તિનું બંધન. જિન્હોને તુમ્હારે લિયે અપને સ્વાસ્થ્ય કા ભી બલિદાન દે દિયા, તમે જરા બીમાર પડશો એટલે કહી દેશો હું આજે કોલેજ નહીં જાઉં, બરાબર, સ્કૂલમાં નહીં જાઉં, ક્લાસમાં નહીં જાઉં, મારું માથું બહુ દુખે. તમારા પપ્પા કદાચ જોબ કરતા હશે એને તાવ આવે એ ક્યારે બંક મારે ખરા, એને ખબર છે એક દિવસ તો પગાર કપાઈ જશે, અઠવાડિયા સુધી નહીં જાઉં તો મારું ઘર નહીં ચાલે. તમારું ઘર કઈ રીતના ચાલે છે ને એની તમને ખબર નથી, કેટલી બીમારીને સહન કરીને પણ તમારો બાપ મજૂરી કરવા જતો હોય, નોકરી કરવા જતો હોય, ધંધો કરવા જતો હોય અને આખા ઘરમાં બધાને વેકેશન મળે છે, રવિવારે પપ્પાને પણ રજા હોય છે, પણ ઘરમાં એક વ્યક્તિ એવી છે કે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી એને ક્યારે વેકેશન હોતું નથી. કોણ? એ પોતે 24 દિન દીક્ષા કલ્યાણ તપ કરતી હશે, કરે કે ના કરે? તમારી મમ્મી હશે સિદ્ધિ તપ કરતી હશે, કોઈ અવિસ્થાને તપ કરતી હશે, ઉપવાસ કરતી હશે, તો ઉપવાસના દિવસે મમ્મા એમ કહી દે આજ મેં રસોડે નહીં જાઉંગી, એ તો રસોડામાં જશે, તમારા માટે રસોઈ બનાવશે સાંજ સુધી ખડે પગે રસોડામાં ઊભી રહીને પણ તમારા માટે મહેનત કરે છે, એની ક્યારે વેકેશન ના હોય, એ બીમાર પડે તો પણ એ તમારા માટે બધું જ કરવા તૈયાર, પોતાના સ્વાસ્થ્યના ભોગે તમારા શરીરને સાચવે એનું નામ માનશે.